નમસ્કાર મિત્રો, આજે મારે વાત કરવી છે કે દોસ્ત, હું ગુજરાત છું. દોસ્ત, હું એ ગુજરાત છું, સમગ્ર વિશ્વના પટ પર માત્ર એક એવું હું રાજ્ય છું જેણે બે રાષ્ટ્રના રાષ્ટ્રપિતાઓ સર્જ્યા છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી મહાન ભારતના મહાત્મા અને વિશ્વ માનવી મોહનદાસ કરમચંદ ગાંધીનું સર્જન કર્યું અને મોટી પાનેલીમાંથી મોહમ્મદ અલી જિન્નાહની ભેટ આપી. મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે અને મારામાં તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં સમાવી દેવાની અમીરાત છે. દોસ્ત, હું એવું ગુજરાત છું, મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મુખ સેવકો વસે છે અને નકશાઓને એક ઝાટકે બદલાવી દેનાર સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોખંડી પુરુષ વસે છે. જ્યાં હું છું ત્યાં સદાકાળ ઉત્સવ છે અને જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જેવા ચીરકાળ ગીતની જોરદાર રજૂઆત વિશાળ મંચ અને સ્ક્રીન પર દ્રશ્ય શ્રાવ્ય થતી રહે છે. દોસ્ત, હું ગુજરાત છું, મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે. પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે. મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે અને સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે. દોસ્ત, હા, હું એ ગુજરાત છું જેના મેળામાં રાજુડીનો નેડો લાગે છે, જ્યાં રૂપની પૂનમ પાછળ પાગલ થઈ અફીણી આંખના ગીતો ગોળાય છે. કોલર મરચાના લાલ હિંગોળક રંગનું ગુજરાત, શિવ તાંડવમાં પડેલા સતીના હૃદયને સાચવીને બેઠેલું ગુજરાત, ફળફળતા ઢોકળા જેવું નરમ અને માફાળા ગાડાની ધુસરી જેવું નક્કર હું ગુજરાત છું. હું સિક્સર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું અને પરેશ રાવલ જેવા એક્ટરના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં અને અભિનયમાં ઝગમગું છું. હા, હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો આસાઢીલો ટહુકો છું. ફિલ્ડ માર્શલ જનરલ માણેકસાની જીભ પર મારી ભાષા હતી અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજીતસિંહ મારી ગોદનું ફરજંદ હતા. મોરારી બાપુના કંઠે ગવાતી ચોપાઈ છું અને રમેશ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ હું છું. મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબૂબ ખાનથી મનમોહન દેસાઈ અને આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી મારી અહાલેખ વાગે છે. મેં ગામે ગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે. મારી ગુફાઓમાં ભગવાન બુદ્ધના ઓમ અને મણિપદ્મના ધીર ગંભીર નાદ ગુંજે છે. મારી શેરીઓમાં નૌકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાઓનો સાદ ગજે છે. અહમદ શાહના ઘોડાની ટાપ પણ મેં જીરવી છે અને મોહમ્મદ બેગડાની મૂછના વાકડા વાળ પણ મેં નિરખ્યા છે. હું ઉછંગરાઈ ઢેબરની ગાંધી ટોપીમાં બેસીને હિંચળતું બાળક હતું અને જીવરાજ મહેતાની ખાદીના જપ્પાના સળમાય હું લપાતું હતું. હું નર્મદા તીરે વિસ્તરેલો કબીર વડ છું. મારા અફાટ લાંબા સાગર કિનારાને ખેડી અને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે અને એ જ દરિયાના મોજાની થપાટો ખાય ખાયને ભારતની નંબર વન કંપની બનાવી જનાર રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીનો પિંડ ઘડાયો છે. અમેરિકન મેગેઝિનોમાં ચમકતા અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું માદરે વતન છું. ટેકનોલોજી ક્ષેત્રે સામ પિત્રોડા અને વિજ્ઞાન ક્ષેત્રે વિક્રમ સારાભાઈનું હું ગુજરાત છું અને મેં જતન અને કાળજીથી નિરમા, કેડિલા, એલેમ્બિક, ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને ટાટા જેવી બ્રાન્ડ્સના પારણા હિંચોળ્યા છે. સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને પાટણના પટોળાની આભલા મઢેલી ઝમક પણ હું છું. રવિશંકર રાવળ અને કનુ દેસાઈ જેવા ચિતારાઓની હું રેખાઓ છું અને સપ્તકના તબલાની થાપ અને કુમુદીની મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ પણ હું છું. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મસાલમાંથી અંગારા લઈને અમેરિકાને અજવાળનાર એનર્જી પણ હું છું. વાઇબ્રન્ટ પતંગોત્સવના પતંગો ચગાવવા કરતા કાપવાનો વધારે શોખ રાખનાર કાચ પાયેલો માંજો પણ હું છું. વાંચે ગુજરાતથી વાંચન પ્રેમીઓ અને ખેલ મહાકુંભથી ખેલદિલ ખેલાડીઓની ભેટ મેં મારી સ્વર્ણિમ ઉજવણીમાં આપી છું અને એ હું ગુજરાત છું. હું એ ગુજરાત છું દોસ્ત, દેશમાં જ્યારે કોઈ પણ રિઝર્વ બેંકની નોટને હાથમાં પકડશે ત્યારે એને એ નોટ પર એક સર્વશ્રેષ્ઠ ગુજરાતી મહાત્માનું બોખું સ્મિત જોવા મળશે. મેં દેશને પહેલા બિન કોંગ્રેસી મોરારજી નામે પ્રધાનમંત્રી આપ્યા છે. ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ પોતાની અપ્રતિમ સેવા આપી રહ્યા છે અને હાલની વૈશ્વિક મહામારી
કોરોનાથી લોકોને બચાવવા માટે વિશ્વ લેવલે જેના નિર્ણયોની પ્રશંસા થઈ રહી છે એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ મારા જ પનોતા પુત્ર છે. આજે 1 મે એટલે મારો જન્મદિવસ, મારો સુવર્ણ યુગ શરૂ થઈ ચૂક્યો છે અને આજે હું વિશ્વના રંગમંચ ઉપર આગવા સ્થાન સાથે વિકાસના પંથે છું. દોસ્ત, હું ગુજરાત છું. અરે વાહ, હું ગુજરાત છું. વાલા ગુજરાતીઓ, હું તમારું ગુજરાત છું. આભાર. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.